કોરોનાની મહામારી વચ્ચે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અડીખમ ઉભું છે. રાજકોટની રીજનલ ઓફિસ ખાતે સ્ટાફ સાથે કામગીરી અવિરત ચાલુ છે, જેમાં 52,308 પેન્શનરોને 7.70 કરોડ જેટલું પેન્શન ચૂકવવામાં આવ્યું છે. સાથે જ 47.948 કરોડના 13,566 ક્લેમ ચૂકવવામાં આવ્યા છે, જેમાંથી 7,928 ક્લેમ COVID-19 અંતર્ગત ચૂકવાયા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હર હંમેશ કર્મચારીઓની સાથે અડીખમ ઉભું રહ્યો છે. અહેવાલ બીજી મકવાણા. સંઘર્ષ લિખેગી કામયાબી કી દાસ્તાં, હમ જીતેંગે એક દિન, બસ ઇતના યાદ રખના. આજ જહાં પૂરા ભારત કોરોના મહામારી કે વિશ્વવ્યાપી સંકટ સે જૂઝ રહા હૈ, વહીં ગાંધી ઔર સરદાર પટેલ કી માતૃભૂમિ ગુજરાત ભી ઇસસે અછૂતા નહીં હૈ. ગાંધી જી ને ઠીક હી કહા હૈ, શક્તિ શારીરિક ક્ષમતા સે નહીં બલ્કિ અદમ્ય સાહસ ઔર ઇચ્છા શક્તિ સે આતી હૈ. ઇસી કથન કો સાકાર કરતે હુએ ગુજરાત મેં EPFO કે 8 ક્ષેત્રીય કાર્યાલય ઔર 8 જિલ્લા કાર્યાલય અપની સંવૈધાનિક ઔર સામાજિક દાયિત્વો કા નિર્વાહ પૂરી તન્મયતા સે કર રહે હૈ. ઇસ કોરોના સંકટ ઔર લોકડાઉન કે કારણ ઉત્પન્ન અપ્રત્યાશિત સ્થિતિ સે નિપટતે હુએ ભવિષ્ય નિધિ આંચલિક કાર્યાલય અહમદાબાદ કે નેતૃત્વ મેં ક્ષેત્રીય કાર્યાલય અહમદાબાદ યા સુરત, રાજકોટ હો યા વડોદરા, વાપી હો યા ભરૂચ, નરોડા હો યા વટવા, સભી જિલ્લા કાર્યાલયો કે સાથ હાથ સે હાથ મિલાકર અદમ્ય સાહસ, અટલ નિષ્ઠા એવં અવિરલ કર્મઠતા કે સાથ સતત આગે બઢ રહે હૈ. હમને કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કે કાર્યાન્વયન કો ચુનૌતી કે રૂપ મેં સ્વીકાર કિયા હૈ તથા ઇસકા લાભ લાભાર્થીઓ તક પહોંચાને મેં કાફી હદ તક સફલ રહે હૈ. યોજના કે તહત 100 સંખ્યા તક કામગારો વાલે સંસ્થાન જિસમે 90% કામગાર 15,000 રૂપિયે સે કમ વેતન પાતા હો ઉસે અગલે 3 મહિને કે દૌરાન ઉનકે PF ખાતે મેં વેતન કા 24% ભુગતાન ભારત સરકાર દ્વારા કિયા જા રહા હૈ. અબ તક લગભગ 8,000 સંસ્થાન કે 1,17,000 કામગારો કો 18 કરોડ સે અધિક કી રાશિ કા લાભ દિયા જા ચુકા હૈ તથા યહ પ્રયાસ નિરંતર જારી હૈ. ઇસી યોજના કે દ્વારા EPF સે વિશેષ નિકાસી કા ભી પ્રાવધાન કિયા ગયા હૈ, જિસકે તહત કર્મચારી કે 3 મહિને કે બેસિક ઔર DA કે બરાબર યા ઉનકી EPF ખાતે મેં જમા રાશિ કા 75% કે બરાબર જો ભી કમ હો નિકાસી કી સુવિધા દી ગઈ હૈ. EPFO કી કેન્દ્રીય નેતૃત્વ કી કર્મઠતા એવં દૂરદર્શિતા એક મિસાલ બન ગઈ હૈ. ટેકનોલોજી કા ઉપયોગ કરતે હુએ કોવિડ દાવે કો ઓટો સેટલમેન્ટ મોડ મેં કર દિયા ગયા હૈ તથા હમ માત્ર 72 ઘંટે કે અંદર દાવે કા ભુગતાન કર સંકટ કી ઇસ ઘડી મેં સદસ્યો કે ચહેરે પર મુસ્કાન દેને મેં સફલ હો પાયે હૈ. યહ તભી સંભવ હો પાયા હૈ જબ હમને લોકડાઉન કી સ્થિતિ મેં ડિજિટલાઇઝેશન કા સહારા લિયા ઔર સોશિયલ મીડિયા એવં પ્રિન્ટ મીડિયા કા ભરપૂર ઉપયોગ કિયા. ચાહે ટ્વિટર હો યા ફેસબુક, મેલ હો યા SMS, હમ પ્રતિદિન નિયોક્તા એવં સદસ્યો સે સંવાદ બનાયે હુએ હૈ. હમેં પ્રિન્ટ મીડિયા કા ભી ભરપૂર સાથ મિલ રહા હૈ જો હમારી બાતો કો જન જન તક સકારાત્મક રૂપ સે પહોંચાને મેં સંદેશ સેતુ કા કામ કર રહે હૈ. ઇતના હી નહીં, હમ વેબિનાર કે માધ્યમ સે ન સિર્ફ એક દૂસરે કાર્યાલય સે જુડકર અપના અનુભવ ઔર પ્રતિબદ્ધતા કો સાઝા કર રહે હૈ બલ્કિ નિયોક્તા ઔર કર્મચારીઓ કે પ્રતિનિધિઓ સે ભી જુડકર યોજના ઔર યોજના કે લક્ષ્ય, યોગ્યતા, વૈધતા ઔર પ્રક્રિયા કે બારે મેં વ્યાપ્ત સભી ભ્રમ કો સાફ કર રહે હૈ. ઇસ સંકટ કી ઘડી મેં જહાં એક ઓર હમ અપની દૈનિક કાર્યો કે સાથ સાથ પૂરે ગુજરાત મેં અબ તક 1,23,000 દાવે કા નિપટાન કર 273 કરોડ રાશિ કા ભુગતાન કર ચુકે હૈ, જિસમે COVID-19 કા 49,000 દાવે કે તહત 110 કરોડ રાશિ કા ભુગતાન શામિલ હૈ. વહીં દૂસરી ઓર ભારત સરકાર કી પ્રતિબદ્ધતા કો સાકાર કરતે હુએ પૂરે ગુજરાત મેં લગભગ 3,43,000 પેન્શન ધારક કો 53 કરોડ પેન્શન કી રાશિ સમય સે ભુગતાન કરને મેં ભી સફલ હો પાયે હૈ. કિસી ને સચ હી કહા હૈ, ચલે હૈ ખુશિયાં બાંટને, મુસીબતો સે ઘબરાના ક્યા,
अब तो मंजिल पर चलकर दम लेंगे, राह में चलकर रुक जाना क्या। सचमुच संकट की इस घड़ी में ईपीएफओ के कर्मवीरों के योगदान को हम कैसे भूल सकते हैं, जिन्होंने लॉकडाउन की पाबंदियों और परेशानियों को झेलते हुए एवं सरकार के दिशा निर्देशों का पालन करते हुए मात्र एक तिहाई स्टाफ के साथ अपनी क्षमता से अधिक कार्य किया और अपनी कर्तव्य परायणता एवं सेवा भाव का बेमिसाल उदाहरण पेश किया जो अविस्मरणीय है। हम इस जंग को जीतेंगे, अवश्य जीतेंगे। मत पूछिए मेरी मंजिल कहाँ है, अभी तो बस सफर का इरादा है। श्रमेव जयते, सत्यमेव जयते।